આજે આપણે ધોરણ 1 માં હિન્દીમાં હિન્દી મૂળાક્ષરો શીખશું આપણે ક થી ર સુધીના શીખી ગયા હવે આપણે અગળ નિમાં શીખીશું તો આપણે અણ જે અહીંયા છે જો તમારે સરળ હિન્દી ભાગ 1 માં આપેલું છે તો આપણે બધા પેન્સિલ લેશું આપણે ચોપડી જે સરળ હિન્દી છે તે રબર લઈને બેસીશું હું અહીંયાથી જેટલું લખવાનું હોય તે તમારે લખવાનું છે તો પહેલાં આપણે હિન્દી મૂળાક્ષરોમાં અણ શીખીશું તેમાં આ શું કહે તો કે બાણ નો અણ તો અણ કઈ રીતે લખશું કારણ કે તમારી ચોપડીમાં ટપકા આપેલા છે જે આપણને અણ લખતા શીખવાડે છે તો આ ટપકા તમારે પેન્સિલ વડે ગોઠવવાના છે એટલે લાઈન દોરી અને અણ બનાવતા શીખવાનું છે આ રીતે અણ બનાવવાનો છે આને કહેવાય બાણ ટૂંકા બાણ છે એટલે અણ આ રીતે બાણ છે એટલે અણ અને ગુજરાતીમાં અણ આપે આ રીતે બને છે તો આ તમારે બધા જ ભણવાના છે તેવી રીતે ત છે એટલે તલવાર તો આપણે ત બનાવતા શીખો પછી તો ત તમારા નોટબુકમાં આ રીતે ટકા 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 હશે આ રીતે ટકા પેલા છે આ ટકાને આપણે પેન્સિલથી આ રીતે મૂકવાના છે સરસ મજાનો ત બની જશે ત છે એટલે તલવાર ગુજરાતીમાં તો એની જેમ જ હોય છે પણ કહીને હોતો નથી તો આ છે અણ અને આ છે ત હવે આગળ જુઓ થર્મસ જે આપણે થ શીખવા માટે થ થશે એટલે કે થર્મસ તો આપણે થ બનાવતા શીખીશું તો આ રીતે લખતા જો તમારી ચોપડીમાં આટલા હશે Thank you.
આરીતે છે તો પેલો છે ત ત એટલે કે તલવાર થ એટલે કે થર્મોસ અન સ એટલે કે બાણ દ સ એટલે કે દવાર એ રીતે દ સ એટલે કે દવાર ત સ એટલે કે તલવાર થ એટલે કે થર્મોસ બાણ પ સ એટલે કે પાઉસ અન સ એટલે કે બાણ આ રીતે આવે છે તો આપણે એને સરખા જોઈને એને જોડી દેવાની તો ત તો ક્યાં છે તો અહીંયા છે અને ત જોડે જોડી દેવાનું એ રીતે થ ક્યાં દેખાય છે સામે લીટીમાં તો કે અહીંયા બીજા નંબર પર છે તો એને પણ આપણે લીટી જોડીને આને જોડી દેવાનો છે બીજું આવ્યું બ સ એટલે કે અન સ એટલે કે બાણ બાણ ક્યાં છે અન તો કે અહીંયા એને પણ લીટી વડે આપણે આ રીતે જોડી દેવાનો છે વિધુ દ ચાર ક્યાં છે તો અહીંયા એને પણ લીટી વડે આપણે આ રીતે જોડવાનો છે હવે જો અહીંયા અક્ષર આપેલા છે એમાંથી અણ દ અને દ સુધીની ગોળ રાઉન્ડ કરવાનું છે તો અણ ક્યાં છે તો કે અણ જો જો ક્યાં છે તો કે અણ પેલો છે તો આપણે એના પર ગોળ રાઉન્ડ કરી દેશું હવે બીજો અક્ષર શું આપેલો છે તો કે દ તો આનાથી દ ક્યાં છે તો દ ક્યાં છે તો કે દ અહીંયા છે તો એના પર આપણે ગોળ રાઉન્ડ કરી એ રીતે તો ક્યાં દેખાય છે આ આ તો ક્યાં છે તો કે તો અહીંયા છે તો આપણે એના માટે પણ ગોળ રાઉન્ડ આપણે કરી દેવાનું છે હવે આગળ Thank you.
છોરો એમ પૂછું આયા ઇન્ને લેતા છે એની સામે ગુજરાતી આજે આપેલા છે આપણે ગુજરાતી આપેલા છે એની સામે હિન્દી અક્ષરો સુધીને લખવાનું છે એક દ ગુજરાતી હિન્દીમાં ક્યાં છે તો કે અહીંયા છે એને હિન્દી જોડીને જોડી દેવાનું તો પણ હિન્દીમાં આને ઓળ લખાય કે આ રીતે તો આપણે આને આ રીતે જોડી દેવાનું છે હવે છે તો ક્યાં દ છે કે અહીંયા તો એને આપણે આ રીતે રીતે વડે જોડી દેવાનું બધો ક હિન્દીમાં કઈ રીતે લખાય તો કે અહીંયા તો આ રીતે આપણે છોડી દેવાનો છે હવે આગળ Thank you.
છે અને આવડા તમારે જ